હાલ અમે ઉપસ્થિત છીએ નિકોલમાં આવેલા શ્રીનાથ પાર્ટી પ્લોટની અંદર. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે અહીંયા આવતીકાલે નવરાત્રી છે, નવરાત્રીને એક દિવસ પહેલાંની વાત કરવામાં આવે તો સરસ મજાનું આયોજન શ્રીનાથ પાર્ટી પ્લોટની અંદર કરવામાં આવ્યું છે. સ્ટેજની તૈયારી કરવામાં આવી છે, કારણ કે અવનવા સિંગરો નવે નવ દિવસ અહીં આવવાના છે. અને સાથે બીજા પણ દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ કે જે પાર્ટી પ્લોટના જે વરસાદનો જે સમય છે, હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણેની આગાહી કરવામાં આવી હતી કે આવનારા નવરાત્રીના જે 3-4 દિવસો છે તેમાં વરસાદ થવાની શક્યતા છે. હાલ પણ આપ જોઈ રહ્યા છો વરસાદના જે પાણી છે તે પાર્ટી પ્લોટની અંદર જોવા મળી રહ્યા છે. મોટી વાત તો એ છે કે ક્યાંક ને ક્યાંક જે ખેલૈયાઓ છે તે નવરાત્રીમાં ગરબા રમવા માટે ને ઝૂમવા માટે જો અહીંયા આવશે તો તેમને વરસાદ નડશે કે કેમ તે પણ એમના માટે બહુ મોટો પ્રશ્ન બની ગયો છે. પરંતુ જે નવરાત્રી કહી શકાય તે ગુજરાતની નવરાત્રી એટલી પ્રખ્યાત હોય છે કે વર્ષની એકવાર જે નવરાત્રી છે તે નવરાત્રી માટે લોકો રાહ જોતા હોય છે. અને નવરાત્રી આવે ત્યારે પોતાની ખરીદીઓ કરી અને પાર્ટી પ્લોટોમાં જઈ અને નવરાત્રી ઝૂમતા હોય છે. ત્યારે શ્રીનાથ પાર્ટી પ્લોટની અંદર લક્કી ઇવેન્ટ્સ દ્વારા જે પ્રમાણેનું જે એમનો ઓર્ગેનાઇઝર છે વિશાલ શુક્લા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, ખાસ તો તેમની સાથે વાત કરવામાં આવે. કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, કેવી તૈયારી કરવામાં આવી છે અને મહત્ત્વની ભૂમિકા આપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે શું કહેવા માંગશો? અહીંયા અમે 9 દિવસના ગરબા રાખ્યા છે. રોજ અલગ અલગ ઓર્કેસ્ટ્રા છે, અલગ અલગ કલાકારો છે. ગુજરાતના બધા નામાં કલાકારો અહીંયા આવવાના છે. સરસ મજાનું આયોજન કર્યું છે. વરસાદના લીધે થોડું તકલીફ પડે છે કરવામાં, પણ અમે ક્યાંય પાછા નથી પડવાના. વરસાદ આવે ના આવે ગરબા તો થશે, 9-9 દિવસ થશે. અને ખેલૈયાઓ માટે બી પૂરતી વ્યવસ્થા અહીંયા રાખી છે, ઇનામોની વ્યવસ્થા છે, સરસ મજાનું ઓર્કેસ્ટ્રા છે. અને વરસાદ જો કદાચ આવે તેની માટે બી અમે બધી પૂરી તૈયારીઓ કરેલી છે. ઇલેક્ટ્રિકસિટી બધું, ફાયર માટે બધી વ્યવસ્થા છે. એટલે એવી બધી તૈયારીઓ અહીંયા સજ્જત છે. વરસાદ આવશે તો બી ગરબા થશે, નહીં આવે તો બી થશે. બિલકુલ જે પ્રમાણે આપે જણાવ્યું, વરસાદ આવશે તો પણ ગરબા થશે. ખૂબ જ સરસ તૈયારી આપને અત્યારે જોવા મળી રહી છે. પરંતુ જે પ્રકારના સ્ટોલ્સ છે, કેટલા સ્ટોલ્સ છે અને કેટલા પ્રકારના સ્ટોલ્સની અંદર સુવિધાઓ કરવામાં આવશે? અમારા ત્યાં 15-1 સ્ટોલ છે. એમાં બધા ફૂડ કાઉન્ટર આવી ગયા, બધા દરેક ફૂડ કાઉન્ટર છે. કોલ્ડ ડ્રિંકના સ્ટોલ છે, પછી પાણીનો સ્ટોલ છે, પાર્કિંગની વ્યવસ્થા વ્યવસ્થિત છે, બધી જ વ્યવસ્થા અહીંયા છે. બિલકુલ પાર્કિંગની આપે જે વાત કરી, પાર્કિંગની અંદર આપને કદાચ ખ્યાલ હશે કે ટ્રાફિકના નિયમો જે છે કેન્દ્ર સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ કડક કરવામાં આવે છે. ક્લબ હોય કે પછી પાર્ટી પ્લોટ હોય ત્યાં પણ પાર્કિંગની વ્યવસ્થા સજ્જ કરવા માટેનું જે છે તેમને જાણ કરવામાં આવી છે. તો આપના ત્યાં કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? અમારા ત્યાં દરેક 2-વ્હીલરનું 4-વ્હીલરનું અલગ અલગ પાર્કિંગ છે. અમારી 4 વીઘા જમીન છે પાછળ, એમાં સરસ મજાનું પાર્કિંગ બનાવ્યું છે, 2-વ્હીલરનું અલગ અને 4-વ્હીલરનું અલગ. એટલે પાર્કિંગ કોઈ રોડ ઉપર ટ્રાફિકને નહીં નડે એ રીતે જ બધી વ્યવસ્થા કરી છે. એટલે ફૂલ વ્યવસ્થા છે, એની કોઈ તકલીફ નથી. છેલ્લે ખેલૈયાઓ માટે શું કહેશો? ખેલૈયાઓ માટે હું એટલું જ કહીશ કે ભાઈ વરસાદ પડે કે ના પડે, નવરાત્રી વર્ષમાં એક જ વાર આવે, બધા ફૂલ તૈયારીઓ કરો, ફૂલ મોજથી ગરબા કરીશું અને ગરબા તો થશે જ. તો બધાએ તૈયાર થઈને આવી જજો. ઇનામો તમારી રાહ જોઈ રહ્યા છે. શ્રીનાથ પાર્ટી પ્લોટ અને ઓર્કેસ્ટ્રા બધી તમારી રાહ જોઈ રહ્યા છે અને સ્પેશિયલી લક્કી ઇવેન્ટ તમારી બધાની રાહ જોઈ રહી છે. તો બધા જ આવો, મોજ કરીએ, સાથે ગરબાની ધૂમ કરીએ. બિલકુલ આ હતા લક્કી ઇવેન્ટના ઓર્ગેનાઇઝર વિશાલ શુક્લા, જેમના તરફથી ખૂબ જ સજ્જ તૈયારી કરવામાં આવી છે. ખેલૈયાઓને ખાસ એમણે આમંત્રણ આપ્યું છે કે ખૂબ જ સારી તૈયારી કરવામાં આવી છે. 9-9 દિવસ અલગ અલગ પ્રકારના કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તો તમારી જે તૈયારી છે તે તૈયારી લઈને આપ પણ અહીંયા ઝૂમવા માટે આવો અને આવી રીતે જે નવરાત્રી જે વર્ષમાં એકવાર આવતી હોય છે તેનો આનંદ માણો. કેમેરામેન શૈલેષ પરમાર સાથે પ્રેમ ચોબે, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.